મિત્રો, અને નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમે જેમ આગળ સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ બનાવવા માંગતા હોય તો તમે વિડીયો પૂરું જોજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. સ્ટેટસ બનાવવા માટે તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો, જે તમે પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. જેથી તમે ડાઉનલોડ કરી ઓપન કરી જે તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે, તમે જોઈ શકો છો. તેના ઉપર ક્લિક કરીને તમારે મિત્રો એક બીટમાં કહો પ્રોજેક્ટ અને એક ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ, એટલે બે પ્રોજેક્ટ તમે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેવાના રહેશે. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આ મિત્રો, તમે બીટમાં કોઈ પ્રોજેક્ટ ઓપન કરશો, તમે બીટમાં સોંગ અને ફોટો જોવા મળી જશે. સ્ટેટસની છે કે ત્યાર પછીથી તમારે બે ગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીને તમે નીચે જશો, તમને જોઈ શકો નીચે ગ્રુપ એન્ડ માર્ક લખેલું છે, ગ્રુપ જોવા મળે છે. તે ગ્રુપ ઉપર ક્લિક કરી જે ચોરસ બોક્સ છે તેના ઉપર ક્લિક કરી મિત્રો, જે ત્રીજા નંબરનું છે કોપી લેયર તેના ઉપર ક્લિક કરી લેયર કોપી કરીથી તમારે બે કે નીચે બીટમાં કોઈ પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીને તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે મિત્રો, જ્યાં તમારા 5.3 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. ત્યાં આવીને જે ચોરસ બોક્સ છે તેના ઉપર ક્લિક કરીને તમારે પેસ્ટ લેયર કરી દેવાની રહેશે. ત્યાર પછી જે લેયર પેસ્ટ થાય તે લેયર ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરીને જે તમને ઉપર 3 ડોટ આપેલા છે તમે જોઈ શકો છો, તેના ઉપર ક્લિક કરી મિત્રો, જે તમને છેલ્લો ઓપ્શન આપેલો છે અનગ્રુપનો, તેના ઉપર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે. ગ્રુપને છૂટું પાડશે એટલે તમારે બે બે બીટમાં ગાઈડના લિરિક્સો લાગી જશે, એટલે ઇફેક્ટ લાગી જશે. જોઈ શકો છો બે બે બીટમાં ગાઈડના તમારા સ્ટેટસની છે લગી ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી મિત્રો, આજે તમારે બે જતું રહેવાનું રહેશે. બે ગીને જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરીને નીચે જઈને જે ગ્રુપ એન્ડ માર્ક બે લખેલું છે, બે નંબરની લિરિક્સ છે તેના પર ક્લિક કરીને જે તમને ઉપર ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરીને તમારે બે ગીને બીટમાં કોઈ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી મિત્રો, તમારા સ્ટેટસમાં તીરના આઇકન ઉપર ક્લિક કરીને આગળ આવી જવાનું રહેશે, જ્યાં તમારે 0.55 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. પહેલાં બીટમાર્ક ત્યાં આવીને જે ચોરસ બોક્સ છે તેના ઉપર ક્લિક કરીને જે તમને ચોથા નંબરનું પેસ્ટ એક લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. પછી જે લેયર પેસ્ટ થાય તેના ઉપર તમારે ક્લિક કરીને જે ઉપર તમને 3 ડોટ આપેલા છે તેના ઉપર ક્લિક કરીને જે તમને લાસ્ટ ઓપ્શન આપેલો છેલ્લો અન્ય ગ્રુપમાં તેના ઉપર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6, 7 એક બીટમાર્કમાં મિત્રો તમારે ઇફેક્ટ પેસ્ટ થઈ જશે. એટલે મિત્રો 7 બીટમાં ઇફેક્ટ પેસ્ટ થયા પછી તમે બે ગીની જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીને તમારે નીચે ગ્રુપ એન્ડ માર્ક 3 લખેલું છે, ત્રીજા નંબરની લેયર તેના પર ક્લિક કરી જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે તમને ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરીને તમારે બે ગીની બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીએ તમારા સ્ટેટસની શરૂઆતમાં રહીને જે ચોરસ બોક્સ છે તેના ઉપર ક્લિક કરીને જે ચોથા નંબરનું પેસ્ટ એક લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જે લેયર પેસ્ટ થઈ તે લેયર ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ઉપર જે 3 ડોટ આપેલા છે તેના ઉપર ક્લિક કરીને મિત્રો જે છેલ્લો ઓપ્શન આપેલો છે અનગ્રુપનો તેના ઉપર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે. આટલું કરશો એટલે મિત્રો તમારે જોઈ શકો છો અહીંયા તમારે એક પહેલાં બીટમાં કંઈ ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી તમે સ્ટેટસમાં આગળ બીજા રાઈટના મિત્રો તમારે 3 બીટમાં ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી તમારે બે એક જતું રહેવાનું રહેશે. બે એક દિન ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી તમારે નીચે જોઈશો ગ્રુપ એન્ડ માર્ક 4 લખેલું છે, તેના પર ક્લિક કરીને જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. અને જે ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી લેવાનું રહેશે. એથી તમારે બે એક જતું રહેવાનું રહેશે. બે ગીને બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીએ તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે, જ્યાં તમે જોઈ શકો છો મિત્રો તમારે 6.5 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. ત્યાં આવીને જે તમને ચોરસ બોક્સ છે તેના ઉપર ક્લિક કરી જે તમને ચોથા નંબરનું પેસ્ટ લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી જે લેયર પેસ્ટ થઈ તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અને ઉપર જે તમને 3 ડોટ આપેલા છે તેના ઉપર ક્લિક કરીને જે તમને છેલ્લો ઓપ્શન આપેલો છે અને ગ્રુપનો તેના ઉપર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે. આટલું કરશો એટલે મિત્રો તમે નીચે જશો એટલે તમે જોઈ શકો છો તમારે ફરીથી બે બે બીટમાર્કમાં ઇફેક્ટ પેર થઈ જશે. એટલે મિત્રો એક ને બે બીટમાર્ક આવીને મિત્રો તમારા સ્ટેટસની છે કે બે બે બીટમાર્કમાં ઇફેક્ટ લાગી જશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.
ત્યાર પછી મિત્રો તમારે બેગ જતું રહેવાનું છે. બેગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીને મિત્રો તમને ઉપર બોર્ડર પીએનજી અને સેફ ત્રણ લેર આપી છે. તે ત્રણે ત્રણ લેરની જે આઈ સામે જે આઈક જેવા છે તેમાં ત્રણે ત્રણમાં રાઇટ આઇકન આપી દેવાનું રહેશે. રાઇટ આઇકન આપીને જે ચોરસ બોક્સ આપેલું છે તેના ઉપર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી થ્રી લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરી ત્રણેય લેયર કોપી કરી તે તમારે બેગીને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરીએ મિત્રો તમારા સ્ટેટસની શરૂઆતમાં રહીને જે ચોરસ બોક્સ આપેલું છે તેના ઉપર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ ત્રણ લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરી ત્રણે ત્રણ લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે. એથી તમારા સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે સેફ વાળી લેયર છે તેના ઉપર ક્લિક કરી મિત્રો જે બીજા નંબરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સેફને છે લગી ખેંચી લેવાનું રહેશે. ત્યાર પછી ઉપરની પીએનજી આપેલી છે તે પીએનજી ઉપર ક્લિક કરીને જે બીજા નંબરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી પીએનજીને પણ છે લગી ખેંચી લેવાનું રહેશે. આઈટમ મિત્રો તમારે તેની ઉપરની બોર્ડર આપેલી છે તે બોર્ડરને પણ ખેંચી લેવાનું રહેશે. આટલું કરશો એટલે મિત્રો તમારું સ્ટેટસ બની જશે. તેને મિત્રો તમારે સેવ કરવા માટે જે તમને ઉપર સેટિંગની બાજુમાં ચોરસ સ્થિર આઇકન આપેલો છે તેના ઉપર ક્લિક કરીને મિત્રોએ તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું.